गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण चार नु गणित प्रकरण त्रण भोपाल नो प्रवासे स्वाध्याय पोथी में जोईशुं। तो लास्ट विडियो में आप प्रश्न नंबर 16 सुधी कम्प्लीट कर्यो हतुं, तो आज आप प्रश्न नंबर 17 थी शुरुआत करिए। तेमां आपेलुं छे बधा बपोरना 3 वागे आबूना नखी लेक पहोंच्या, त्यां बाळकोने बोटिंग करूं हतुं। बोटिंगनी भावयादी नीचे मुजब हती, तेना आधारे प्रश्नोना जवाब लखो। तो अहीं आपणे जे कोष्टक आपेलुं छे तेना आधारे प्रश्नोना जवाब लखवाना छे। तो पहेलुं छे, बे बाळको डबल डेकर बोटमां गया, त्यारबाद पेडल बोटमां गया, तो तेमने कुल कितला रूपया रकम चूकव्या हशे? तो तमे कोष्टकमां जोई शको कि डबल डेकर बोटमां प्रति व्यक्तिनी टिकिट छे रूपया 40 अने समय छे 40 मिनिट, अने पेडल बोटनो छे प्रति व्यक्ति रूपया 20 रूपया। तो डबल डेकर बोटमां बे बाळको गया, तो रूपया 40 गुण्या 2 तो तेना थशे रूपया 80, अने पेडल बोटमां रूपया 20 छे तो तेमां थशे 20 गुण्या 2 एटले रूपया 40। तो कुल केटला रूपया चूकव्या हशे? तो कुल 80 प्लस 40 एटले 120 रूपया चूकव्या हशे। बीजू छे, बाळकोनुं एक जूथ मोटर बोटमां गयुं, त्यां तेमणे रूपया 360 चूकव्या, तो मोटर बोटमां केटला बाळको गया हशे? तो तमे अहींया जोई शको कि मोटर बोट छे तेनो भाव छे रूपया 30। तो જ્યારે 30 રૂપિયા હોય ત્યારે એક વ્યક્તિ એટલે કે એક બાળક જાય છે, તો તેમણે કુલ કેટલા ચૂકવ્યા છે? તો તે છે 360 રૂપિયા। તો 30 હોય ત્યારે એક બાળક બેસે, તો 360 રૂપિયા હોય ત્યારે કેટલા બાળકો બેસી શકે? તો 360 ગુણ્યા 1/30 તો આપણને મળશે 12 બાળકો, એટલે 60 રૂપિયા ચૂકવ્યા ત્યારે 12 બાળકો ગયા હશે। પ્રશ્ન ક છે, બાળકોનું એક જૂથ હલેસા વાળી બોટમાં ગયું, ત્યાં તેમણે રૂપિયા 120 ચૂકવ્યા, તો તે બોટમાં કેટલા બાળકો ગયા હશે? તો તમે અહીંયા જોઈ શકો કે હલેસા વાળી બોટમાં પ્રતિ વ્યક્તિની ટિકિટ છે રૂપિયા 15। તો જ્યારે રૂપિયા 15 હોય ત્યારે એક બાળક બોટમાં બેસે, તો તેમણે કુલ 120 રૂપિયા ચૂકવ્યા છે। તો રૂપિયા 120 હોય ત્યારે કેટલા બાળકો બેસ્યા હશે? તો 120 ગુણ્યા 1/15 તો આપણને મળશે 8 બાળકો, એટલે હલેસાવાળી બોટમાં 8 બાળકો બેસ્યા હશે। પ્રશ્ન ડ છે, કઈ નાવ 1 કલાકમાં 2 ચક્કર મારે છે? તો તેના માટે આપણે કોષ્ટકમાં સમય જોઈએ। તો ડબલ ડેકર બોટનો સમય છે 40 મિનિટ, પેડલ બોટનો છે 30 મિનિટ, અને મોટર બોટનો 20, અને હલેસાવાળીનો છે 45 મિનિટ। તો તમે જોઈ શકો કે પેડલ બોટનો સમય છે રૂપિયા 30 મિનિટ, તો જ્યારે 30 મિનિટ હોય ત્યારે એક ચક્કર મારે, તો 60 મિનિટ હોય ત્યારે તેના 2 ચક્કર પૂરા થાય। તો તમે જાણો છો કે 1 કલાકમાં હોય છે 60 મિનિટ, તો જ્યારે પેડલ બોટ 2 ચક્કર મારે તો તેના 60 મિનિટ પૂરા થાય, તો અહીંયા આવશે પેડલ બોટ। પ્રશ્ન ઈ છે, કઈ નાવ અડધા કલાક કરતા ઓછા સમયમાં 1 ચક્કર મારે છે? તો તમે કોષ્ટકમાં જોઈ શકો કે સૌથી ઓછો સમય છે મોટર બોટનો, અને તે છે 20 મિનિટ, જે અડધા કલાક એટલે કે 30 મિનિટ કરતા ઓછો છે, તેથી અહીંયા આવશે મોટર બોટ, એટલે કે મોટર બોટ અડધા કલાક કરતા ઓછા સમયમાં 1 ચક્કર મારે છે। પ્રશ્ન એ છે, કઈ નાવમાં સૌથી ઓછા ખર્ચમાં સૌથી વધારે સમય મળે છે? તો તમે કોષ્ટકમાં જોઈ શકો કે સૌથી ઓછો ખર્ચ છે હલેસાવાળી બોટનો, અને સૌથી વધુ સમય છે તેનો, તેથી અહીંયા આવશે હલેસાવાળી બોટ। તો હલેસાવાળી બોટમાં સૌથી ઓછા ખર્ચમાં સૌથી વધારે સમય મળે છે। પ્રશ્ન ફ છે, એક છોકરાએ રૂપિયા 40 આપ્યા અને 1 કલાક બોટિંગ કર્યું, તો તેણે કઈ નાવ ચલાવી હશે? તો તમે કોષ્ટકમાં જોઈ શકો કે પેડલ બોટ છે તેના રૂપિયા 20 છે અને સમય 30 મિનિટ છે, તો તેણે પેડલ બોટ ચલાવી હશે, અને કેવી રીતે? તો તેને રૂપિયા 40 આપ્યા છે અને 1 કલાક બોટિંગ કર્યું, તો અડધા કલાકના છે રૂપિયા 20, તો 20 ગુણ્યા 2 કરશું તો આપણને મળશે 40 રૂપિયા,
અને એક ચક્કર 30 મિનિટનો હોય છે તો 30 મિનિટ ગુણ્યા 2 ચક્કર તો આપણને મળશે 60 મિનિટ તેથી તેનો જવાબ આવશે પેડલ બોટ પ્રશ્ન ગ છે એક છોકરાએ બે બોટ કુલ 50 મિનિટ ચલાવી અને કુલ 50 રૂપિયા આપ્યા તો તેણે કઈ બે બોટ ચલાવી હશે તો તેનો જવાબ આવશે તેણે પેડલ બોટ અને મોટર બોટ ચલાવી હશે અને કેવી રીતે તો તમે કોષ્ટકમાં જોઈ શકો કે પેડલ બોટના એક વ્યક્તિ પાછળના રૂપિયા છે 20 અને મોટર બોટના છે રૂપિયા 30 તો આપણે રૂપિયા 20 પ્લસ 30 કરીએ તો આપણને મળશે રૂપિયા 50 અને તેનો સમય જોઈએ તો પેડલ બોટનો સમય છે 30 મિનિટ અને મોટર બોટનો સમય છે 20 મિનિટ તો તેનો સમય આપણે પ્લસ કરીએ તો 30 મિનિટ પ્લસ 20 મિનિટ પ્લસ કરીએ તો આપણને મળશે 50 મિનિટ તો મોટર બોટ અને પેડલ બોટમાં 50 મિનિટ ચલાવી હશે અને રૂપિયા પણ 50 થયા તેથી તેનો જવાબ આવશે પેડલ બોટ અને મોટર બોટ 18મો પ્રશ્ન છે સાંજે 5 વાગે બધા અમદાવાદ જવા પાછા ફર્યા જો બસ રોકાયા વગર આગળ વધે તો કેટલા વાગે અમદાવાદ પહોંચે તો તમે આગળના પ્રશ્નમાં જોઈ શકો પ્રશ્ન નંબર 5 માં છે કે જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવામાં 6 કલાક લાગે છે તો હવે આપણને આબુથી અમદાવાદ પાછું જવું છે તો અહીંયા આપેલું છે કે 5 વાગે બધા અમદાવાદ જવા પાછા ફર્યા એટલે કે આબુથી અમદાવાદ બાળકો પાછા જાય છે જો બસ રોકાયા વગર આગળ વધે તો કેટલા વાગે અમદાવાદ પહોંચે તો આગળ તમે જોયું કે ક્યાંય બસ રોકાય નહીં તો 6 કલાક સમય લાગે છે તો 5 વાગે જો નીકળે તો 5 પ્લસ 6 કલાક સમય લાગે તો 5 પ્લસ 6 એટલે થશે 11 વાગે તો અહીંયા ઓપ્શન આપેલા છે 11 વાગ્યા પહેલા બીજો છે 11 થી 12 વાગ્યાની વચ્ચે અને ત્રીજો છે 12 વાગ્યા પછી તો આપણો સમય છે 11 વાગે તો આપણો જવાબ આવશે 11 થી 12 વાગ્યાની વચ્ચે પ્રશ્ન નંબર 19 છે જો આ પ્રવાસનો એક બસના બાળકનો ખર્ચ રૂપિયા 2500 હોય અને બસમાં 50 બાળકો હોય તો એક બાળકના ભાગે કેટલા રૂપિયા ચૂકવવાના થાય તો તમે અહીંયા જોઈ શકો કે બાળકો છે 50 જ્યારે ટોટલ બાળકો 50 હોય ત્યારે ટોટલ ખર્ચ થાય છે રૂપિયા 2500 તો એક બાળકનો ખર્ચ કેટલો થાય તો 2500 ગુણ્યા 1 છેદમાં 50 તો 2500 ગુણ્યા 1 છેદમાં 50 કરીએ તો આ 2 શૂન્ય નીકળી જશે અને 250 ભાગ્યા 5 કરવાથી આપણને મળશે 50 રૂપિયા તો એક બાળક પાછળનો ખર્ચ થશે 50 રૂપિયા તો આજે આપણે જેટલું પણ વર્ક કર્યું તે તમને બધાએ સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું અને પેજ નંબર 41માં પ્રશ્ન નંબર 6, 7 અને 8 એ તમારે હોમવર્કમાં કરવાના છે અને તેની સાથે આપણો પ્રકરણ નંબર 3 અહીં પૂરો થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 4 થી શરૂઆત કરશું.